આ સમી સાંજનો આથમતો સૂરજ, રાતું આકાશ, આ મંદ મંદ લહેરાતો પવન, પંખીઓનો મધુર કલરવ, ના કોઈ વાહનનો ઘોંઘાટ કે ના કોઈ કામની ચિંતા, બસ હું અને મારી આ ચા. તમે એવું ના સમજતા કે આ કોઈ નવરો માણસ બેઠો બેઠો કોઈ ગુજરાતી સાહિત્યમાંથી આમ કવિતા બવિતા તો નથી સંભળાવતો ને? ના ના, હું તો છે ને ખાલી સૌથી પહેલા છે ને હું મારો પરિચય આપી દઉં, મારી ઓળખાણ કરાવું. ઓળખાણ અત્યારે સ્વાર્થ ભરેલી દુનિયામાં આ ઓળખાણ જ ઇમ્પોર્ટન્ટ છે, ને આ ઓળખાણથી તો આપણે એકબીજાને જાણીએ છીએ. માણસ પોતાના નામથી નહીં પણ કામથી ઓળખાય છે ને, આ કહેવત હવે બહુ જૂની લાગે છે સાહેબ. કારણ કે આ સ્વાર્થ ભરેલી દુનિયામાં હાલ નામ છે તો જ કામ છે. મારું નામ યશ, આમ કહેવા પૂરતો એક સોફ્ટવેર એન્જિનિયર છું. પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું, સારી સેલરી છે, ઘર છે, ગાડી છે. પણ પેલા છે ને મારું સપનું કંઈક બીજું જ હતું. પણ હવે આ સોસાયટીના નિયમ પ્રમાણે લાઈફમાં સેટલ થવાનું છે એટલે આ જોબ કરું છું. એટલે આમ જોબથી કંટાળી ગયો પણ એવું પણ કાંઈ નથી સાવ. બસ આ રૂટીન લાઈફથી થોડો અલગ થઈને મારા માટેનો આટલો સમય કાઢું છું. આખા દિવસમાં ગમે તેટલો બિઝી હોઉં કે પછી ઘરથી ગમે તેટલો દૂર હોઉં, સાંજનો આ ટાઈમ થાય ને એટલે એક કપ ચા પીવાની અને ચા પીતા પીતા એની સાથે વાતો કરવાની. અને આ વાતો માત્ર આ જ સમય પર, આનો ઉલ્લેખ બારે ક્યાંય પણ નહીં કરવાનો. ના કોઈ ફેમિલી મેમ્બર્સ, ના કોઈ બેસ્ટ ફ્રેન્ડ, ના કોઈ કલીગ કે પછી ના કોઈ ગર્લફ્રેન્ડ. દુખી નથી હું જીવનમાં, પણ એ બધી ખુશી છે ને સાવ ભૂલી ગયો છું. આમ તો જલ્દી કરીને હું મારો સમય કોઈની પાછળ વેડફતો નથી, પણ પેલું કહેવાય છે ને કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર ઓફ લાઈફ. અનુભવથી તો ખબર પડી, અને આજે એટલે જ અહીંયા છું આ ચા સાથે, નહીં તો કોઈક બીજાની જેમ એની સાથે ક્યાંક બીજે બેઠો હોત. એ મને સાવ ભૂલી ગઈ એવું પણ કાંઈ નથી, પણ હવે પેલા જેવી ઓળખાણ જ ક્યાં રહી છે? પેલું કહેવાય છે ને કે કોઈની આદત પડતા વાર નથી લાગતી, પણ સાલું એ આદત ભૂલાવવામાં છે ને આખી જિંદગી નીકળી જાય. હવે જોઈ લો ને આ ચાની આદત પણ મને એને જ પાડેલી. ચા સાથેનો પ્રેમ તો મને બાળપણથી જ હતો, પણ રોજ સાંજે એની સાથે એક કપ ચા એ મારા માટે નશાથી કાંઈ ઓછું નથી. ગયા પછી છે ને મારા સિવાય કાંઈ જ નથી બદલાયું. આ દિવસ રાત આ ચા સાથે મનગમતી વાતો એમ જ ચાલ્યા કરે છે. એ હતી ને ત્યારે એનો સ્નેહ હતો, એનો પ્રેમ હતો, અને ગઈ ને ત્યારે ભરપૂર યાદો આવતી ગઈ. અને બસ હવે યાદોના સહારે આ ચા પીતા પીતા ક્યારેક આમ હસી લઉં છું તો ક્યારેક રડી લઉં છું. ક્યારેક એની યાદોમાં આમ ખુશ થઈને ગીતો ગાઈ લઉં છું તો ક્યારેક સાવ આમ ચૂપ. તમે તમારી લાઈફમાં ઘણી બધી બ્રેકઅપ સ્ટોરીઓ સાંભળી હશે નહીં, અથવા તો તમારી સ્ટોરી કોઈને સંભળાવી હશે,
તો આજે હું તમને મારી સ્ટોરી સંભળાવું. જે સ્ટાર્ટ થઈ હતી ને એનો એન્ડ ક્યારે આવી ગયો ને એની ખબર જ નથી. એટલે આમ બ્રેકઅપ જેવું તો કઈ થયું જ નથી. તમે પેલું હમારી અધૂરી કહાની ટાઈપ જેવું જ કઈક સમજી લો ને. તો સ્ટાર્ટ કરીએ. બાય ધ વે, આજનો કોટો પૂરો, એટલે કે આ ચા પૂરી થઈ ગઈ એમ. તો હવે કામ કરીએ, કાલે મળીએ મારી નવી વાર્તા સાથે અને નવી ચા સાથે. કાલે આવજો હો.